મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ સ્ટાર્ટ કર્યો છે ગ્રામર નું ચેપ્ટર નંબર 2 બરાબર છે પહેલા ભાગ ની અંદર સાદા વર્તમાન કાળ માં સર્વનામો સાથે ટુ બી ના ક્રિયાપદો એટલે કે એમ ઇઝ આર ના ક્રિયાપદો હેવ ના ક્રિયાપદો એટલે કે હેવ અને હેઝ અને ડુ ના ક્રિયાપદો ડુ અને ડઝ એનો ઉપયોગ सर्वनामों साथे क्यारे थाय छे केवी रीते थाय छे कया सर्वनाम साथे क्यू ए क्रियापद नुं स्वरूप वपराय छे ए आपणे समजी लीधुं एस के ई एस जे लगाडवानी पद्धतिओ छे क्रियापद ने ज्यारे आपणे सादा वर्तमानमां लखीए छीए तो मूळ क्रियापद ने एस के ई एस ए क्यारे लागे छे एस के ई एस लगाडवा माटेना जे नियमो छे आ बधी वस्तुनी चर्चा आपणे पहेला वीडियोनी अंदर पूरी करी हती अत्यारना आपणे विडियोमां सादा वर्तमान काळमां प्रश्न अने एना जवाब आपणे एमां डब्ल्यू एच क्वेश्चन्स ए समझवाना छे अत्यारे तमारा ग्रामर नी अंदर पेज नंबर 6 उपर आपणो आ चेप्टर 2 जे छे ए आपवामां आवेलो छे सिम्पल प्रेझेंट टेन्स अत्यारे आपणे एना बीजा विडियोनी ए चर्चा करी रह्या छीए तो सादा वर्तमान काळमां प्रश्नो अने तेना उत्तरो एना विशे ज्यारे आपणे चर्चा પ્રશ્નો અને એના ઉત્તર કેવી રીતે કે પ્રશ્નો બનાવવામાં આવે છે ડબલ્યુ એચ સાથે એ વસ્તુ આપણે અત્યારે સમજવાની છે બરાબર તો સૌથી પહેલું આપણે ઉદાહરણ આપેલું છે હું લર્ન્સ ઇંગ્લિશ સૌથી પહેલું ઉદાહરણ આપણે સમજીએ હું લર્ન્સ इंग्लिश एक वस्तु खास याद रखो मित्रों के हु साथे डू के डज नो उपयोग થતો નથી આ સિવાય બધા સાથે થશે માત્ર હુ એક જ એવો પ્રશ્નાર્થક સર્વનામ છે એટલે કે પ્રશ્નસૂચક શબ્દ કે જેની સાથે ડૂ કે ડઝ નો ઉપયોગ નથી થતો અને એટલા માટે થઈને હુ થી જ્યારે જ્યારે આપણે પ્રશ્ન બનાવશું સાદા વર્તમાન કાળની વાત કરું છું બરાબર અત્યારે હું જે સમજાવી રહ્યો છું સાદા વર્તમાન કાળ તો સ્વાભાવિક વસ્તુ છે હું જે વાત કરું સાદા વર્તમાન કાળને રિલેટેડ હોય તો હું થી જ્યારે આપણે પ્રશ્ન બનાવશું ત્યારે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખશું કે એસ કે ઈએસ જે ક્રિયાપદને લાગતું હોય બરાબર ને અમુક ક્રિયાપદો એવા છે કે જેને એસ જ લાગે છે અમુક એવા છે કે જેને ઈએસ લાગે છે આપણે પહેલા વિડીયોની અંદર એ વસ્તુની માહિતી લઈ લીધી કે એસ અને ઈએસ જે છે એ આપણે કેવી રીતે લગાડવાના છે ક્યારે લગાડવાના છે કોને ઈએસ લગાડવાનો છે કોને એસ લગાડવાનો છે પણ અહીંયા યાદ રાખજો કે હુ સાથે જ્યારે પણ તમે પ્રશ્ન બનાવો ત્યારે તમારે એસ કે ઈએસ લાગેલું સ્વરૂપ જ સીધું મૂકવાનું છે જો અહીંયા આવ્યું કે આવી રીતે તો તમે એસ છે એ નહીં લખો બરાબર તો આ પ્રશ્ન છે એ ખોટો હોય છે એટલા માટે હુ સાથે હંમેશા યાદ રાખવાનું કે આપણે એસ કે ઈએસ જે છે એ લગાડેલું રાખવાનું છે સાદા વર્તમાન કાળની વાત છે બરાબર છે સાદા વર્તમાન કાળમાં હુથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે એસ કે ઈએસ એ લગાડેલું રાખવાનું હવે આનો જવાબ જવાબમાં એવું જરૂરી નથી કે એસ કે ઈએસ લાગશે જવાબમાં તો સબ્જેક્ટ ઉપર આધારિત છે આપણે હુથી પ્રશ્ન ક્યારે પૂછીએ તો કે જ્યારે આપણે વાક્યનો કર્તા જાણવો હોય આપણે નથી ખબર કે વાક્યનો કર્તા કોણ છે અથવા તો વાક્યનો કર્તા એક જ વચન છે કે બહુવચન છે બરાબર તો એવા સમયની અંદર આપણે હુ સાથે એસ કેએસ જે સ્વરૂપ એને લાગતું હોય ક્રિયાપદ જે સ્વરૂપ હોય તે લગાડેલું રાખવાનું છે બરાબર હવે જવાબ માં એવું જરૂરી નથી કે એસ લાગશે જવાબ છે સર્વનામ ના આધારે રહેશે બરાબર જેમ કે અહીં આપણે ઉદાહરણ આપેલું છે તો ઉદાહરણ ની અંદર નામ છે ત્રીજો પુરુષ એકવચન અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ તો ત્યાં એસ લગાડેલો છે પણ બીજો જવાબ જુઓ વી લર્ન ઇંગ્લિશ ન્યાય જ નહીં લાગે કારણ કે વી છે એ ત્રીજો પુરુષ એકવચન નથી વી છે એ પહેલો પુરુષ બહુવચન છે એટલે વી શબ્દ સાથે એસ નથી લાગતો બરાબર પણ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ લાગે છે એટલે આપણે અહીંયા બંને જવાબો છે એ નોંધીએ અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ બરાબર છે એવી રીતે બીજો જવાબ આપણને આપેલો છે વી લર્ન બરાબર તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગ્યો છે
અહીંયા ત્રીજો પુરુષાર્થવચન સિવાયનો વાક્યનો કર્તા છે એટલે એસ લાગેલો નથી. તો ખાસ યાદ રાખજો, હુંથી પ્રશ્ન બનાવો ત્યારે ક્રિયાપદ એસ કે ઈએસ એ લાગશે સાદા વર્તમાનકાળમાં, પણ એના જવાબમાં જરૂરી નથી. જવાબની અંદર સબ્જેક્ટને ધ્યાનમાં રાખવાનું છે. સબ્જેક્ટ જો ત્રીજો પુરુષાર્થવચન હોય તો આપણે એસ કે ઈએસ લગાવશું, સબ્જેક્ટ ત્રીજા પુરુષાર્થવચન સિવાયનો હોય તો આપણે ત્યાં ક્રિયાપદનું મૂળ લખશું. બરાબર છે? તો આ રીતે હુંથી પ્રશ્ન બનશે. ત્યાર પછીનું ઉદાહરણ આપણને આપેલું છે વોટ. તો હવે વોટ ની અંદર આપણે ડુ કે ડઝ લગાવવાનું છે. તો ડુ કે ડઝ ક્યારે લગાવશું? તો જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ, ત્રીજા પુરુષ એક વચન સિવાયનો વાક્યનો કરતા હોય તો ડુ, અને ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ આવશે. બરાબર? જેમ કે અહીંયા આપણને ઉદાહરણ નંબર બે આપેલું છે, વોટ ડઝ નયન રાઇટ. આપણે ઉદાહરણ નંબર બે સમજીએ. What does Nayan write? બરાબર? જો અહીંયા નયન ત્રીજો પુરુષ એકવચન છે, નયન જે છે વાક્યનો કરતા એ ત્રીજો પુરુષ એકવચન છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ નો ઉપયોગ થયો અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બરાબર? આ ડસ છે એ મૂળ ક્રિયાપદનું સાદા વર્તમાનનું રૂપ છે, અને રાઇટ જે છે એ આપણે મુખ્ય ક્રિયાપદ છે. તો જ્યારે આનો જવાબ લખશું, જ્યારે આ પ્રશ્નનો જવાબ લખીએ વોટ ડઝ નયન રાઇટ, તો જ્યારે આ પ્રશ્નનો જવાબ લખશું ત્યારે ડઝ છે એ દૂર થઈ જશે, કારણ કે વિધાન વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળની વિધાન વાક્ય રચનામાં ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. ડુ કે ડઝ માત્ર બે જ પ્રકારની વાક્ય રચનાઓમાં વપરાય, એક તો નકાર વાક્ય રચના અને બીજી પ્રશ્નાર્થ વાક્ય રચના. બરાબર છે? તો અહીંયા જ્યારે આપણે લખશું કે નયન પત્ર લખે છે, કે નયન હોમવર્ક લખે છે, બરાબર, કે નયન પોતે કવિતા લખે છે, કઈ પણ લખે છે, એવું જયારે લખશું ત્યારે નયન શબ્દ છે એની સાથે ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદનું રૂપવા માટે થઈ અને આપણે રાઇટ શબ્દ છે એને એસ લગાડવાનું છે. આપણે આ જવાબમાં શું આપેલું છે? તો કે જવાબની અંદર આપણને આપેલું છે નયન રાઇટ્સ એન એસ. બરાબર? આપણે જવાબ લખીએ નયન રાઇટ્સ એન એસે. હવે જો તમે ડઝ અને રાઇટ બે ભેગા થઈ અને રાઇટ્સ શબ્દ બન્યું. બરાબર? ડઝ અને રાઇટ આ બે શબ્દનો મિક્સચર એ આપણી પાસે રાઇટ્સ શબ્દ આવ્યો, એટલે કે રાઇટ શબ્દને એસ લે. પણ હવે માનો કે નયનની બદલે વાક્યનો કરતા છે બહુવચન હોય છે, કે આના પછીનું જે ઉદાહરણ આપેલું છે આપણે એને સમજીએ, તો ત્યાં ડુ આવશે. વાક્યના કરતા પ્રમાણે મૂકવાનું છે. વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ મૂકશું, વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન સિવાય હોય તો આપણે ડુ મૂકશું. જેમ કે અહીંયા વાક્યમાં આપણને આપેલું છે વોટ ડુ ધે રીડ. બરાબર? આની નાની અંદર બીજો પ્રશ્ન આપણને આપ્યો છે વોટ ડુ ધે રીડ. બરાબર? તો અહીંયા ડુ એટલા માટે આપેલું છે કારણ કે અહીંયા વાક્યનો કરતા ત્રીજો પુરુષ બહુવચન છે. માનો કે અહીંયા વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોત તો અહીંયા ડુ છે એનું શું થઈ જાય? ડઝ થઈ જાય. બરાબર? અહીંયા માનો કે ધે છે એનું મૂલ્ય હી આપવામાં આવ્યું હોત તો આ ડુ છે એનું મૂલ્ય શું લખવું પડે? ડઝ. આપણે જે ઉદાહરણ અગાઉ સમજ્યું નયન વડો, અને નયન ત્રીજો પુરુષ એક વચન એટલે હી થયો. બરાબર? નયન છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું થાય છે? એ હી. એના માટે સર્વનામ વાપરવો હોય નયન માટે તો આપણે સર્વનામ શું વાપરીએ? હી સર્વનામ વાપરવો. બરાબર? અહીંયા ત્રીજો પુરુષ બહુવચન છે, ત્રીજો પુરુષ કરો બહુવચન, તો બહુવચન માટે તેને આપણે શું વાપરવું પડે? ડુ વાપરવું પડે. તો વોટ ડુ ધે રીડ, તેઓ શું વાંચે છે? બરાબર? રામાયણ વાંચે છે, ન્યૂઝપેપર વાંચે છે, કોઈ પુસ્તક વાંચે છે, કઈ પણ વસ્તુ જે છે. તો અહીંયા આપણે જવાબ આપેલો છે ધે રીડ ન્યૂઝ પેપર્સ. બરાબર? જવાબ લખી આપણે ધે રીડ ન્યૂઝ પેપર્સ. તમે જોયું હશે કે આ વાક્યની અંદર જ્યારે ડઝ દૂર થયો પ્રશ્ન વાક્ય, તો ત્યાં એસ કે ઈએસ જે છે એના સ્થાને મૂકવા. બરાબર? પણ અહીંયા ડુ હતો, અહીંયા ડુ જે છે એ મૂકવામાં આવ્યું હોય, અહીંયા આપણે મુખ્ય ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં જ રાખીએ છીએ.
कारण क्या यह वाक्य नो करता है त्रिजो पुरुष बहुवचन छे एक वचन नहीं बराबर એટલે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે દસથી પ્રશ્ન બનાવવાનો ત્રીજા પુરુષ એકવચન સિવાયનો હોય તો આપણે દોથી પ્રશ્ન બનાવવાનો આ નિયમ ભૂને લાગુ પડતો નથી ત્યાં ડુ કે ડસ જેમાંથી એક જ પુરુષ નથી થતો એટલા માટે થઈને આપણે સીધું તે ક્રિયા પર છે એને એસ કે એસ જે લાગુ હશે એ આપણે લગાવી દેવાનું છે બરાબર છે ત્યાર પછી આપણે ત્રણ નંબરના ઉદાહરણને સમજીએ तो त्या वेर थी प्रश्न पूछिए तो आपने स्थल जानवा मळे ने भूति प्रश्न पूछो तो आपने वाक्य नो कर्ता जानवा मळे पछी बीजो प्रश्न व्हाट थी पूछो तो आपने वाक्य नो कर्म जानवा मळे बराबर ने शू व्हाट शब्द ने गुजराती में लईए तो आपने शू केवू करीए छीए वेर એટલે क्या तो क्या थी जारे तमे कोई ने प्रश्न पूछो तो एनो केवो थाय के क्या थी मळतो जवाब ए स्थल दर्शावतो बराबर ने जेम के वेर डज रतन लीव रतन क्या रहे छे बीजू उदाहरण જોઈએ वेर डज रतन लीव वेर डज रतन लीव रतन क्या रहे छे जो त्या डज શા માટે આવ્યો કારણ કે ત્રીજો પુરુષ એકવચન રતન છે એટલે ત્રીજો પુરુષ એકવચન થાય બરાબર अपने जवाब शो आप रतन लीव्स इन अ विलेज बराबर क्या रहे छे स्थल दर्शे जवाब है वो रतन लीव्स इन अ विलेज रतन गामडा में रहे छे એટલે કે તમે અહીંયા લીવ્સ ઇન વિલેજ છે એની બદલે લીવ્સ ઇન સિટી શહેરમાં રહે છે અથવા તો સિટીનું નામ લખી શકો લીવ્સ ઇન અમરેલી લીવ્સ ઇન अहमदाबाद लीव्स इन जामनगर बराबर कोई पण शहर जे छे એનો નામ તમે અહીંયા લખી શકો છો રતન ત્યાં રહે છે માનો કે આ તો ત્રીજો પુરુષ એકવચન હતો ત્રીજા પુરુષ એકવચન સિવાયનો હોય તો ત્યાં દૂતી પ્રશ્ન બને છે કે આપણે અહીંયા ઉદાહરણ નંબર 2 આપેલું છે વેર ડુ ધ ગર્લ્સ પ્લે વેર ડુ ધ ગર્લ્સ प्ले બરાબર વેર ડુ ધ ગર્લ્સ પ્લે છોકરીઓ ક્યાં રમે છે જો ગર્લ્સ શબ્દ ત્રીજો પુરુષ બહુવચન છે બરાબર આના માટે આપણે સર્વનામ વાપરો તો આપણે ધ્યેય વાપરીએ બરાબર ને તો આ ત્રીજો પુરુષ બહુવચન થયું તો આનો જવાબ લખશું કે પ્લે શબ્દ મૂળરૂપમાં રહેશે જે રીતે અહીંયા આનો જવાબ લીવ લખ્યો તો એને આપણે પ્રથમ ત્રીજો પુરુષ એકવચન હતો એટલે લીવ્સ એવું કહેવું પણ અહીંયા એવું થશે નહીં કારણ કે આ ત્રીજો પુરુષ બહુવચન नथी बराबर तो એનો જવાબ આપણે આપેલો છે ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ ઇન ધેર રૂમ અથવા તો ઇન ધ રૂમ બરાબર પોતાના રૂમમાં અથવા તો રૂમમાં તે છોકરીઓ રમે છે બરાબર खास वस्तु याद રાખવાની છે આપણે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ લાગશે જ્યારે એનો જવાબ લખો ત્યારે ક્રિયાપદની એસ કે એસ લગાડવાનો છે ત્રીજા પુરુષ એકવચન સિવાયનું હોય ત્યારે ડુ લાગશે જ્યારે તમે એનો જવાબ લખો ત્યારે ક્રિયાપદનું તમારે મૂળ રૂપ લખવાનું છે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે વેન થી કોઈ જ્યારે પ્રશ્ન પૂછે તો હંમેશા સમય આવે બરાબર સવારમાં સાંજે ગઈકાલે 8 વાગે 10 વાગે બરાબર આ પ્રકારનો સમય તે આપણે આપી શકીએ જ્યારે વેન થી પ્રશ્ન પૂછવામાં આવે જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે વેન ડઝ નીતા ગેટ અપ ગેટ અપ એટલે જાગવું વેન ડઝ નીતા गेट अप नीता ક્યારે જાગે છે ક્યારે ઉઠે છે બરાબર જાગવું અથવા તો ઉઠવું બે સમાના છે શબ્દ માટે આપણે ગુજરાતીમાં લઈએ તો અહીંયા ડઝ કેટલા માટે આવ્યો કારણ કે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન નીતા તરીકે આપવામાં આવ્યો છે બરાબર જવાબ લખીએ તો નીતા ગેટ્સ અપ અર્લી નીતા વહેલી જાગે છે નીતા
गेट्स अप अर्ली, बराबर गेट अप शब्द मूल क्रियापद छे एने त्रीजा पुरुष एकवचन साथे यूज कर्यो एटले गेट शब्द छे एटले एस लाग्यो नीता गेट्स अप अर्ली बराबर त्रीजो पुरुष बहुवचन डू आ गए बराबर तो जय आ जवाब लख અને એની સંખ્યા જાણીએ કાઉન્ટેબલ્સ અને અનકાઉન્ટેબલ બરાબર
જે વસ્તુ ગણી શકાય એવી હોય અને એની આપણે જો સંખ્યા જાણી હોય તો આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ છીએ. નથી ગણી શકાય એવી કોઈ વસ્તુ એનું પ્રમાણ જાણવું છે, એનું માપ જાણવું છે, તો એવા સમયે આપણે હાઉ મચ એનાથી પ્રશ્ન પૂછશું. જેમ કે અહીંયા હાઉ મેની થી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની કાર્સ ડઝ હી હેવ. પ્રશ્ન નંબર 6, હાઉ મેની કાર્સ ડઝ હી હેવ, બરાબર. તેની પાસે કેટલી કાર છે, બરાબર. કારની સંખ્યા આપણે જાણવાની છે, બરાબર છે. તો ત્રીજો પુરુષ એકવચન છે, હી માટે આપણે ડઝ નો ઉપયોગ કર્યો. હેવ કોઈ વસ્તુની માલિકી દર્શાવે છે, બરાબર. હેવ જે છે એ મુખ્ય ક્રિયાપદ છે, હેવ એ સહાયકારક નથી. આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની કે હેવ જે છે એ સહાયકારક તરીકે પણ યુઝ થાય છે, મુખ્ય ક્રિયાપદ તરીકે પણ યુઝ થાય છે, બરાબર. તો અહીંયા એ મુખ્ય ક્રિયાપદ છે, તેની પાસે કેટલી કાર છે, તો હી હેઝ ટુ કાર્સ, તેની પાસે બે કાર છે, બે મોટર છે. હી હેઝ ટુ કાર્સ, તેની પાસે બે કાર છે, તેની પાસે બે મોટરો તે આપેલી છે. તો અહીંયા ફરી એક વખત પાછું યાદ અપાવી દઉં કે આપણે ત્રીજા પુરુષ એક વચન સાથે ડઝ નો ઉપયોગ કરશું અને એ સિવાય આપણે ડુ જે છે ત્રીજા પુરુષ એક વચન સિવાય નો કરતા હોય તો ત્યાં ડુ નો ઉપયોગ કરશું. હાઉ મેની નું હજી આપણને ઉદાહરણ આપેલું છે, આપણે ઉદાહરણ સમજીએ તો હાઉ મેની બોક્સિસ ડુ ધે વોન્ટ, બહુ વચન હોય તેઓને કેટલા બોક્સ, બોક્સ મીન્સ આપણે ખોખા, તેઓને કેટલા ખોખા જોઈએ છે, બરાબર. આ ત્રીજા પુરુષ એક વચન વાળું છે, હવે આપણે બહુવચન જોઈએ. હાઉ મેની બોક્સિસ ડુ ધે વોન્ટ, હાઉ મેની બોક્સિસ ડુ ધે વોન્ટ, તેઓને કેટલા ખોખા, કેટલા બોક્સિસ જોતા છે, તો ધે વોન્ટ થ્રી બોક્સિસ, તેઓને ત્રણ ખોખા. નોંધ ની અંદર આપણે આ જ વસ્તુ એ સમજાવી છે, શું કે હુ છે WHO એ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોની જ્યારે આપણે બનાવીએ છીએ તો એની સાથે ડુ અથવા તો ડઝ, બરાબર, અને ડુ અથવા તો ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, બરાબર. જેમ કે અહીંયા આપણે ડઝ રાખ્યું તો રાઈટ મૂળ રૂપમાં આવ્યું, આ વાક્યમાં ડુ રાખ્યું તો રીડ મૂળ રૂપમાં આવ્યું, આ વાક્યની અંદર ડઝ રાખ્યું તો લીવ મૂળ રૂપમાં આવ્યું, ડુ રાખ્યું તો પ્લે મૂળ રૂપમાં આવ્યું, ડઝ તો ગેટ આઉટ, ડુ તો ગો, ડસ તો પ્લે, ડુ તો બાય, બરાબર. અહીંયા ડસ તો હેવ, ડુ તો વોન્ટ. પણ જ્યારે તમે હુ ની વાત કરો, બરાબર, તો હુ સાથે એસ કે ઈએસ લાગેલું જે સ્વરૂપ છે, બરાબર, એસ લાગતો હોય ક્રિયાપદને તો એસ અને ઈએસ લાગતો હોય તો ક્રિયાપદને ઈએસ, એ લાગેલું સ્વરૂપ જ એ આપણે મૂકવાનું છે. અહીંયા આપણો ચેપ્ટર નંબર 2 એ પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 2 ની જે આપણને એક્સરસાઇઝિસ આપેલી છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ એક્સરસાઇઝ જે છે એને એ સોલ્વ કરશું. અહીંયા આપણને માનો કે 10 સેન્ટેન્સીસ આપેલા છે, બરાબર, તો આપણે એના 5 સેન્ટેન્સીસ હું તમને અહીંયા ઓન બોર્ડ સોલ્વ કરાવીશ નેક્સ્ટ લેક્ચર, બરાબર. બાકીના 5 અથવા તો 10 આપેલા છે માનો કે, તો એમાંથી આપણે 5 સોલ્વ કરશું, બાકીના જે 10 માંથી 5 બચે છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે, બરાબર. તો હું તો અત્યારે એવું ઈચ્છું કે આ બધી જ એક્સરસાઇઝ જેટલા જેટલા પ્રશ્નો આપેલા છે આ બધા પ્રશ્નોને તમે તમારી જાતે પહેલા સોલ્વ કરી નાખો, જરૂર પડે તો પેન્સિલથી લખજો,
બરાબર તમને જ્યાં શંકા લાગે કે અહીંયા મારા જવાબમાં શંકા છે મારે પૂછવું પડે એમ છે મારે આનું સોલ્યુશન જોતું છે તો એ જવાબ પેન્સિલથી લખો તમે જેમાં 100% શ્યોર છો તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જવાબ મારો 100% સાચો જ છે તો એ જવાબ તમે પેનથી લખી નાખો જ્યારે આપણે સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચરમાં તો એ સમયે જ્યારે જવાબ આવશે તો તમે જે છે એ તમારો જવાબ એ સરખાવી શકો છો કે અહીંયા જે જવાબ લખાવેલો છે એ અને તમે લખાવેલો જવાબ તમે લખેલો જવાબ છે એ બંને મેચ થાય છે બંને સરખા છે તો તમારો જવાબ સાચો છે જો તમારા જવાબમાં તમારાથી કંઈ મને કોઈ ગફલત થઈ છે ભૂલ રહી છે તો પેન્સિલથી લખેલું હશે તો તમે જવાબ જે છે એને સુધારી શકશો તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ના એક્સરસાઇઝ સોલ્યુશન સાથે આપણે મળશું.